જૂનાગઢના બેસાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મામૃતમ કાર્ડ કઢાવવા અરજદારોની કતારો બેસાણ. આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આરોગ્ય મંત્રીને ટેલિફોનિક રજૂઆત પણ કરાઈ. જૂનાગઢના બેસાણમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મામૃતમ કાર્ડ કઢાવવા અરજદારોની મોટી કતારો જોવા મળી હતી. આમાં મામૃતમ કાર્ડમાં ગંભીર બીમારીનો ગરીબ માણસોને રૂપિયા 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં હાલ કોરોના, મ્યુકર માઇક્રોસિસ, કેન્સર જેવી બીમારીના ગરીબ પ્રજાને મદદરૂપ થાય છે, જેને લઈ લોકો પોતપોતાના કામ ધંધા બંધ કરીને આવે છે. તો પણ કચેરીમાં કામ ન થતા હોય અને તાલુકાના 42 ગામના અરજદારો, જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદન અને આરોગ્ય મંત્રીને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી. અને બેસાણના 42 ગામ વચ્ચે માત્ર એક જ કેન્દ્ર હોય, જેને લઈને લોકોની ભીડ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ તકે ભેસાણના સરપંચ અને આમ આદમી પાર્ટીના જિલ્લાના મંત્રી ભૂપત ભાયાણી તેમજ ભેસાણ તાલુકાના આપના પ્રમુખ કિશોર સાવલિયા તેમજ ભેસાણના આપના શહેર પ્રમુખ વીડી ભેસાનિયા તેમજ તાલુકાના આપના કાર્યકર્તાઓ દ્વારા મામલતદારના આવેદન પત્ર અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આરોગ્ય કમિશનરની વેબસાઇટ જે આયુષ્માન કાર્ડ કાઢવાના વિભાગને જે એન્કોડ કંપનીને આપેલો છે કોન્ટ્રાક્ટ, હવે આરોગ્ય કમિશનરની વેબસાઇટ ઉપર જે ક્ષતિઓ છે જે સુધારવી અતિ આવશ્યક છે, કેમકે જનતાને એમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. દાખલા તરીકે કોઈને હૃદયરોગનો એટેક આવ્યો અથવા તો કોઈ બીજી બીમારી સબબ તાત્કાલિક ઓપરેશન કરવાનું છે, અહીંયા કાર્ડ કઢાવવા ગયા તો કાર્ડમાં આવકનો દાખલો જે 3 વર્ષ સરકારની ગાઈડલાઇન મુજબ 3 વર્ષ વેલિડ ગણાતો હોય છે, પરંતુ આરોગ્ય કમિશનરની વેબસાઇટ ઉપર અત્યારે 2021નો એક વર્ષનો જ દાખલો જે છે, બાકી નોટ ફાઉન્ડ એવું બતાવી દે છે. તો 20-25 કિલોમીટર દૂરથી અરજદાર આવ્યા હોય, 2-3 દિવસે તલાટી મંત્રી મળતા હોય, તલાટી મંત્રીની સહી વગર આવકનો દાખલો નીકળતો ન હોય, જેથી કરીને અરજદારને 4-5 દિવસ એમાં એમાં લાગી જાય છે, ભૂખા તરસા અહીંયા આવવું પડે છે, હેરાનગતિ થાય છે. તો આ ક્ષતિ સુધારવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની ભેસાણ તાલુકા વતી માગણી છે. બીજું કે જે રેશનકાર્ડમાં પણ ક્યારેક એરર આવી જાય છે, કોઈ ઘઉં ચોખા લેવા ન ગયો હોય વર્ષ દિવસ, તો એનું રેશનકાર્ડ ઓનલાઈન તો ચાલુ જ હોય છે, ખાલી ઘઉં ચોખામાંથી નામ એનું નીકળી જતું હોય છે, તો એમાં પણ એરર આવી જાય છે. તો એવા પણ માની લો કે 20 અરજદાર આવ્યા હોય તો 20માંથી 8-10 લોકો એવા પણ હેરાન થાય છે, જેથી કરીને આવા 2-3 મુદ્દાની જે ક્ષતિઓ છે વેબસાઇટ ઉપર આરોગ્ય કમિશનરને અમે લેખિતમાં જાણ કરેલ છે. આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી સાહેબનું પણ ધ્યાન દોરી અને એમને પણ અમે વિધિત કરેલા છે અમારા પ્રસંગે, જેથી આ પ્રકારની મુશ્કેલીઓ જનતાને વેઠવી ન પડે એ માટે આજે અમે મામલતદારને આવેદનપત્ર આપી અને જનતા હેરાન ન થાય એ માટે અમે વ્યવસ્થિત થાય એ માટે આજે અમે આવેદનપત્ર આપીએ સરકાર સુધી ધ્યાન દોરેલું.